અહીંયા હાસ્યની અંદર તમારે નંબર છે ફરન 1 નંબર
PZK what are PZK sukai what are આ ક્વેશ્ચન નંબર 1 આપણે પૂર્ણ કર્યો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 અહીંયા ક્વેશ્ચન નંબર તમારો 1 પૂર્ણ થાય તેના પછી નીચે તમારે ક્વેશ્ચન નંબર 2 આપણે શું કરવાનું છે ક્વેશ્ચન નંબર 2 શરૂ કરવાનું છે અને સૂચના લખવાની છે ક્વેશ્ચન નંબર 2 પછી તમારે શું કરવાનું છે નીચે આપેલા સ્પેલિંગ સામેનો ખોટો અર્થ છે કે ના શું કરવાનું છે નીચે આપેલા સ્પેલિંગ સામેનો ખોટો અર્થ છે કે ના શું કરવાનું છે અહીંયા તમને નીચે સ્પેલિંગ આપેલા હોય તેમાં તમારે સાચો સામેનો સાચો અર્થ છે રાખવાનો છે અને ખોટો અર્થ છે તમારે શું કરવાનું છે છે કે ના કરવાનું છે તો પહેલો સ્પેલિંગ કોનો છે P O T A T O શું છે P O T A T O અહીંયા શું આપેલું છે તમને રીંગણ અને શું આપેલું છે બટાકો રીંગણ અને બટાકો P O T A T O નો સાચો અર્થ શું થાય બટાકો તો આપણે સાચો અર્થ રાખવાનો છે અને ખોટો અર્થ છે કે ના કરવાનો છે રીંગણ એ ખોટો અર્થ છે એટલે આપણે રીંગણ છે કે ના કરવાનું પછી શું આપેલું છે નંબર 2 C U C U M B E R ક્યુકમ્બર એટલે શું થાય કાકડી આ ગુવાર એ ખોટો અર્થ છે તો આપણે શું કરવાનું છે કે ના કરવાનું C U C U M B E R ક્યુકમ્બર એટલે કાકડી પછી શું આપેલું છે B R I N J A N બ્રિંજલ એટલે શું થાય ડુંગળી થાય કે રીંગણ તો કે રીંગણ તો ડુંગળી આપણે છે કે ના કરવાનું છે બ્રિંજલ એટલે રીંગણ G A R A I C ગાર્લિક એટલે લસણ તો લસણ આપણે રાખવાનું છે ગાજર આપણે છે કે ના કરવાનું C H I L I ચીલી એટલે શું થાય ભૂરો કે મરચું તો ચીલી એટલે મરચું તો મૂળો આપણે છે કે ના કે અને મરચું એ આપણે રાખવાનું છે તમારે ક્વેશ્ચન 1 પછી તમારે ક્વેશ્ચન 2 લખવાનો છે એ પણ કઈ રીતના હાસ્યમાં તમારે નંબર્સ લખવાના છે પછી બાજુમાં સ્પેલિંગ અને થોડા અંતરે જગ્યા રાખવાની પછી રીંગણ પછી ક્રોસ લાઇન પછી બટાકો આવી રીતના તમારે આ 5 છે તે 5 નંબર્સ તમારે લખવાના છે અને પછી સાચો અર્થ રાખવાનો છે ખોટો અર્થ તમારે છે કે નાખવાનો છે પછી હવે આપણે શું કરવાનું છે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 એમાં શું કરવાનું છે આપણે ક્વેશ્ચન નંબર 3 માં નીચે આપેલા શાકભાજીના નામના ઉચ્ચાર લખો નીચે આપેલા શાકભાજીના નામના ઉચ્ચાર લખો અહીંયા તમને શાકભાજીના નામ આપે છે તેના આપણે સ્પેલિંગ નથી લખવાના શું લખવાનું છે ઉચ્ચાર તમારે સૂચનાને તમારે ખાસ તમારે સમજી અને પછી જ લખવાનું છે મૂળો અહીંયા શું આપેલું છે નંબર 1 પર મૂળો તમારે ક્વેશ્ચન નંબર 2 પૂર્ણ થાય પછી જગ્યા હોય તો ત્યાં તમારે ક્વેશ્ચન નંબર 3 લખવાનું છે નહીતર 2 થાય તો પછી ક્યાં લખવાનું નવા પેજ પર ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલા શાકભાજીના નામના ઉચ્ચાર લખો પેલું શું આપેલું છે મૂળો તો મૂળાને આપણે અંગ્રેજીમાં શું કહીશું તો કે રેડ એ આપણે શું લખવાનું છે તેનો આપણે ઉચ્ચાર તેનો આપણે સ્પેલિંગ નથી લખવાનું શું લખવાનો ઉચ્ચાર રેડિસ રેડિસ એટલે શું થાય મૂળો રેડિસ એટલે મૂળો પછી એવી જ રીતના નંબર 2 શું આપેલું છે લીંબુ તો લીંબુને આપણે શું કહીશું અંગ્રેજીમાં લેમન શું કહીશું લેમન તો આપણે તેનો શું લખવાનો છે ઉચ્ચાર લેમન પછી નંબર 3 પર શું છે તો કે ફુલેવર તો ફુલેવરને આપણે અંગ્રેજીમાં શું કહીશું તો કે કોલીફ્લાવર એટલે ફુલેવર તો આપણે શું લખીશું અહીંયા કોલીફ્લાવર શું લખીશું કોલીફ્લાવર એટલે શું થાય ફુલેવર પછી નંબર 4 ડુંગળી તો ડુંગળીને આપણે શું કહીશું તો કે અનિયન શું કહીશું અનિયન અનિયન એટલે ડુંગળી નંબર 4 અનિયન અનિયન એટલે ડુંગળી આ તમારે ક્વેશ્ચન 1 2 અને 3 ક્યાં લખવાના છે 4 લાઇનની બુકમાં ચાલો બાળકો તો આપણે આજે હવે શું કરવાનું છે આપણે નોટબુક પૂરી કરી હવે આપણે ચોપડીમાં એટલે કે પુસ્તકમાં આપણે શું કરવાનું છે તેમાં આપણે પેજ નંબર લેશન નંબર 4 શાકભાજીના નામ એટલે કે વેજીટેબલ્સ ને પેજ નંબર 17 અને 17 પર આપણે જોવાનું છે અહીંયા વર્કશીટ નંબર 38 વર્કશીટ નંબર 39 એ સ્પેલિંગ આપણે લખ્યા હતા નોટમાં એ જ સ્પેલિંગ છે તે તમારે શું કરવાના છે જોઈ જોઈને અહીંયા નીચે લખવાના છે વ્યવસ્થિત સુંદર અક્ષરે તમારે ક્યાં લખવાનું
वर्कशीट नंबर 40 तो यहाँ वर्कशीट नंबर आपे 40 ये मैं शुरू कर लूँ छे शब्द पूरो पूरो करो शब्द पूरो पूरो करवाना छे आपे हर वक्त कर लिए छे ते शुरू करिए छे અહીં બાજુમાં તમને ઉચ્ચાર આપેલા છે આપણે તેના પરથી સ્પેલિંગ લખવાના છે આમાં પેલું કયું છે રેડી તો રેડી ના નંબર 1 ક્યાં આવેલો છે અહીંયા તો આપણે શું કરવાનું છે સ્પેલિંગ લખવાનું છે રેડી નો સ્પેલિંગ શું થશે આર અને એ ડી આર એસ એચ આ અક્ષર આપણે કેવા લખવાના છે કેપિટલ કેવા લખવાના છે કેપિટલ તો નંબર 1 પર રેડી તમારે શું કરવાનું છે જોડકાર
अंग्रेजी उच्चार लखो शू लखवानुं छे अंग्रेजी उच्चार तमारे शू करवानुं छे पेलुं क्यूं आप्युं छे डुंगळी शू आप्युं छे डुंगळी तो तेनो आपणे उच्चार लखवानो छे उच्चार शू थशे डुंगळीनो अन्य शू थशे अन्य पछी नंबर 2 पर शू आपेलुं छे ब्रिंजल शू आपेलुं छे ब्रिंजल રીંગણ શું આપેલું છે રીંગણ તેને આપણે શું કહીશું બ્રિંજલ શું કહીશું બ્રિંજલ બ્રિંજલ એટલે રીંગણ બ્રિંજલ એટલે રીંગણ પછી શું આપ્યું છે કોબી તો કોબીને આપણે શું કહીશું કેબી શું કહીશું કેબી કોબીને આપણે શું કહીશું કેબી તો હવે આ ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો તે આપણે લખ્યું હવે આપણે વર્કશીટ નંબર 43 વર્કશીટ નંબર 43 એટલે 43 વર્કશીટ નંબર 43 એટલે કે 43 એમાં શું કરવાનું છે શાકભાજીના નામ શોધી તેની ફરતે ચોરસ કરો અહીંયા તમને કોષ્ટક આપેલું છે તમારે શું કરવાનું છે શાકભાજીના નામ તમારે તેમાંથી શોધવાના છે અને તમારે પછી બાજુમાં લખવાના છે તો નંબર 1 શું આપેલું છે